नमस्ते। धोरण छ में गुजराती में गया लेक्चर में आपणे आपणो पाठ त्रण छे द्विदल ए सरस रीते समझवामां पूर्ण कर्यो हतो अने तमे बधा एना शब्दार्थ छे ए पण पाकी बुक में लखी लीधा हशे। हवे आजे आपणे ए ज पाठनुं स्वाध्याय छे ए समझवानुं छे, तो ए स्वाध्यायनो विडियो छे ए पण हुं तमने आजे मोकलुं छुं अने एमांथी जोई अने तमारे पाठ्यपुस्तकनो स्वाध्याय छे એની અંદર જે બધું ઓબ્જેક્ટિવ છે એ તમારે સરસ રીતે લખી લેવાનું છે અને ત્યારબાદ સ્વાધ્યાય પોથીના જે હું ફોટાની પીડીએફ મોકલું છું તેમાંથી જોઈ તમારે સ્વાધ્યાય પોથીમાં પણ પાઠ ત્રણ છે એ લખવામાં પૂર્ણ કરવાનો છે। જે લોકો પાસે સ્વાધ્યાય પોથી નથી તેઓએ ખાસ રફ બુકમાં લખવું અને જ્યારે સ્વાધ્યાય પોથી આવી જાય ત્યારે સ્વાધ્યાય પોથીમાં બધું ઉતારી લેવાનું છે। ચાલો હવે આપણે પાઠ ત્રણ છે આપણો દ્વિદલ એનો સ્વાધ્યાય છે એનો વિડીયો જોઈશું। વિદ્યાર્થી મિત્રો, દ્વિદલ પાઠ લેખક ડોક્ટર આઈ કે વીજળીવાળાના પુસ્તક પ્રેમનો પગરવમાંથી લેવામાં આવ્યો છે। શબ્દ સમજૂતી। વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે પાઠમાં વપરાયેલા કેટલાક અઘરા શબ્દોના અર્થ મેળવીએ। શિલ્પી એટલે પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર। સ્તંભ એટલે થાંભલો। નિશબ્દ એટલે શબ્દ વગરનું અથવા શાંત। મંજૂરી એટલે પરવાનગી। આજીજી એટલે વિનંતી। બિરદાવવું એટલે ગુણના વખાણ કરવા કે કદર કરવી। રૂઢી પ્રયોગ। ચાલો મિત્રો હવે પાઠમાં આવેલા રૂઢી પ્રયોગના અર્થ મેળવીએ અને તેનો વાક્યમાં પ્રયોગ કરીએ। પડતું મૂકવું રૂઢી પ્રયોગનો અર્થ છોડી દેવું થાય। તેનો વાક્યમાં પ્રયોગ કરીએ તો પાણી ન નીકળતા રમેશે કૂવો ખોદવાનું કામ પડતું મૂક્યું એવો થાય। નિઃશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું। તેનો વાક્ય પ્રયોગ થાય કે સાહેબને જોઈને વિદ્યાર્થીઓ નિઃશબ્દ બની ગયા। હવે છેલ્લો રૂઢિ પ્રયોગ જોઈએ, વિદાય લેવી। આનો અર્થ તમને આવડતો જ હશે। તેનો અર્થ થાય જવા માટે છૂટા પડવું અને વાક્ય એવું બનાવી શકાય કે દિવાળી વેકેશન પૂરું થતાં અમે મામાના ઘરેથી વિદાય લીધી। પ્રશ્નોના ઉત્તર લખો। પ્રશ્ન એક, માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું? ઉત્તર, માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય એટલા માટે અનુભવ્યું કે બંને મૂર્તિ એક સરખી જ હતી। પ્રશ્ન બે, શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? ઉત્તર, પહેલી મૂર્તિમાં નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો હતો, એ મૂર્તિની સુંદરતા ઓછી કરી દેતો હતો, તેથી શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી મૂકી। પ્રશ્ન ત્રણ, સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી? ઉત્તર, સ્ત્રીના બગીચામાં કામ કરતા માણસના કામથી સ્ત્રીને સંતોષ હતો, કોઈ ફરિયાદ નહોતી, આથી સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની ના પાડી। પ્રશ્ન ચાર, સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ કેમ થયો? ઉત્તર, ફોન કરનાર યુવક જ પેલી સ્ત્રીના ઘેર કામ કરતો હતો, પોતાના કામથી સ્ત્રીને સંતોષ છે, કોઈ ફરિયાદ નથી, પોતાનું કામ એમને ગમે છે, એટલે સ્ત્રીનો જવાબ સાંભળી યુવકને આનંદ થયો। પ્રશ્ન પાંચ,
સ્વમૂલ્યાંકન એટલે શું? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે? વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લા પ્રશ્નનો જવાબ તમારી જાતે લખો અને શિક્ષક શ્રીને બતાવો. અંગ્રેજી શબ્દોની યાદી અને તેના ગુજરાતી અર્થ. મિત્રો, હવે વાર્તામાં વપરાયેલા અંગ્રેજી ભાષાના શબ્દો શોધીએ અને તેના ગુજરાતી અર્થ લખીએ. સ્ટોર, પબ્લિક ફોન, સ્પીકર, મેડમ, લોન અને સર. સ્ટોર એટલે દુકાન, પબ્લિક ફોન એટલે વાત કરવા માટેનું સાર્વજનિક યંત્ર, સ્પીકર એટલે બોલનાર, મેડમ એટલે શ્રીમતી, લોન એટલે ઘાસ અથવા હરિયાળી અને સર એટલે સાહેબ. વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપેલા ઉદાહરણ મુજબ વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. ઉદાહરણ છે પોતાનું, તેનો વિરોધાર્થી શબ્દ પારકું આપેલો છે. બીજા શબ્દો જોઈએ. જાણ શબ્દનો વિરોધાર્થી શબ્દ અજાણ, નીરસ સામે રસિક, ધ્યાન સામે બેધ્યાન, સંતોષ સામે અસંતોષ. જ્યારે જવાબનો વિરોધી શબ્દ સવાલ થશે. નુકસાન શબ્દનો નફો, પરદેશ શબ્દ સામે સ્વદેશ લખાય અને હાજરનો વિરોધાર્થી શબ્દ ગેરહાજર થાય. સારણીની મદદથી કોષ્ટક ભરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી સારણીનો ઉપયોગ કરીને આપેલા કોષ્ટકમાં ખરાની નિશાની કરવાની છે. ચાલો જોઈએ. જુઓ, અહીં આડી હરોળમાં ઘરના સભ્યોના નામ લખેલા છે. એમાં પહેલા પોતે એટલે કોષ્ટક ભરનાર વિદ્યાર્થી અને પછી તેના ઘરના સભ્યો. હવે ઊભી હરોળમાં કામ આપેલા છે. પહેલું કામ જોઈએ. પહેલું કામ છે ઘરમાં સામાન લાવવો. આ કામ તમારા ઘરમાં કોણ કરે છે? કોણ? મને સંભળાયું નહીં. અરે વાહ, ત્રણ નામ સંભળાય છે. પિતા, ભાઈ અને કાકા. તો એ ત્રણેય ખાનામાં ખરાની નિશાની કરો. હવે ઘરમાં સફાઈ કરવાનું કામ કોણ કરે છે? મમ્મી, બેન અને કાકી. તે ખાનાઓમાં પણ ખરું કરી દઈએ. પથારી કરવાનું કામ કોણ કરે છે? હા, મમ્મી, બેન અને દાદી. હવે આ કપડાં ધોવાનું કામ કોણ કરે છે? આ કામ તો તમે જરૂર કરતા હશો. શું નથી કરતા? મને ખબર છે, આ કામ મમ્મી અને બેન કરતા હશે. સાચું છે ને? રસોઈ કરવાનું કામ કોણ કરે છે? આ કામ મમ્મી અને બેન કરતા હશે. અને હવે અન્ય કામ, જેવા કે દુકાનેથી દૂધ લાવવું, બીજી વસ્તુઓ લાવી આપવી વગેરે કામ અન્યમાં આવી શકે. તેમાં ઘરના બધા જ સભ્યો, તમે પોતે, માતા, પિતા, ભાઈ, બેન, કાકા કાકી, દાદા દાદી આવી શકે. તમે કહી શકશો કે સૌથી વધુ કામ કોણ કરે છે?
અને સૌથી ઓછું કામ કોણ કરે છે? તમે કયું કયું કામ નથી કરી શકતા? કેમ કામની સરખી વહેંચણી થઈ શકે તે માટે તમે શું કરી શકો? આ બધા જ પ્રશ્નોની ચર્ચા વર્ગમાં કરો અને તમારી નોટમાં લખી શિક્ષક શ્રીને બતાવો. પ્રવૃત્તિ: તમારા ગામ કે શહેરની આજુબાજુમાં આવેલા શિલ્પ સ્થાપત્યો જુઓ અને તેના વિશે લખો. તમારા વર્તન વ્યવહાર વિશે મિત્રો પાસેથી જાણો અને લખો. કોઈ પણ બે શિલ્પકારો વિશે જાણો અને લખો. જુઓ, હવે આ પાઠ છે એનું સ્વાધ્યાય આપણે સરસ રીતે સમજી લીધું. હવે તમારે સ્વાધ્યાય પોથીના જે ફોટા મોકલ્યા છે તેમાંથી જોઈ સ્વાધ્યાય પોથીમાં પણ આ પાઠ લખવામાં આજે પૂર્ણ કરવાનો છે. આવજો.